કોવિડ 19ની પણ વર્તમાન સ્થિતિમાં સમસ્યા છે, દરિયાઈ કાંઠા જિલ્લાઓમાં પણ વાવાઝોડાની પણ અસર થશે અને જિલ્લાઓમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ કે જ્યાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેની પણ ધ્યાનમાં લઈ આવા ગંભીર દર્દીઓ એમને તકલીફ ન પડે અને ઓક્સિજનનો પૂરતો પુરવઠો સાથે સાથે બધી બાકીની વ્યવસ્થાઓ પર એની ચાલુ રહે એની પણ ચિંતા કરવા માટે તમામ હોસ્પિટલોને પણ સૂચના આપી છે. ડીજી જનરેટર સેટ્સ પણ એક્સ્ટ્રા તમામ ગુજરાતની હોસ્પિટલોમાં તૈયાર રાખવાનું કીધું છે, કારણ કે પવનની ગતિ આખા ગુજરાતને અસર કરશે અને સાથે સાથે આ બધા જિલ્લાઓ કે જ્યાં અસર થવાની છે દરિયાઈ કાંઠા ઉપરના ત્યાં તો વિશેષ તમામ હોસ્પિટલમાં ડીજી સેટ તૈયાર રાખીને અગર લાઇટ પુરવઠો કપાઈ જાય તો પણ પેશન્ટોને એના વેન્ટિલેટર એમના ઓક્સિજન ને બધી સગવડતા ચાલુ રહે એ માટે પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર રહે બધા દર્દીઓ લઈ રહેલા તમામ દર્દીઓ એ સુરક્ષિત રહે અને જરૂર પડે તો નજીકના જિલ્લામાં શિફ્ટ કરવાની સૂચનાઓ નીચે આપવામાં આવી છે. ભારે પવનને કારણે, વાવાઝોડાને કારણે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણા, કાચ, ટેમ્પરરી સ્ટ્રક્ચર અને કોઈ પણ ઉપર ભારે સ્ટ્રક્ચર હોય તો ઉતારી લઈ અને આ બધા સ્ટ્રક્ચરોને સલામત કરવાની પણ ઇજનેર સરકારી બધા ઇજનેરીઓ અને સાથે સાથે એમના બધા ખાતાઓને પણ સાથે રહી મ્યુનિસિપાલિટીને સાથે રાખી અને આ બધી વ્યવસ્થા કરવાની પણ સૂચના, વિન્ડ પ્રૂફિંગની સૂચના વિશેષ આપવામાં આવી છે. તમામ હોસ્પિટલમાં એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમને પણ આપણે સૂચના આપી છે કે એની પણ તૈયારીઓ રાખે, વધારાની એમ્બ્યુલન્સો પણ તૈયાર રહે અને આઈસીયુ એમ્બ્યુલન્સ આ વિસ્તારોમાં વિશેષ ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાએ છે એને પણ ત્યાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યાં આઈસીયુ એમ્બ્યુલન્સોને પણ સ્ટેન્ડ ટુ જૂનાગઢ, રાજકોટ, જામનગર અને કચ્છ એ રાખવામાં આવશે, જેથી કરીને પેશન્ટોને શિફ્ટિંગના પણ પ્રશ્ન હોય તો એમાં આપણે ઝડપથી શિફ્ટ કરી શકશું. દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ બોટ માછીમારો એને પાછા આવવાની સૂચના અપાઈ ગઈ છે. તમામ દરિયાઈ વિસ્તારના કલેક્ટરો આ અંગે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સઘન કામ કરી રહ્યું છે. આજે રાત સુધીમાં લગભગ બધા પાછા આવી જશે અને અગરમાં પણ અગરિયાઓ અને દરિયામાં સાગર ખેડૂતો આ બધાને પાછા અત્યારે લેન્ડ ઉપર લઈ લેવા અને ત્યાંથી દૂર કરી દેવાની પણ કડક